પૂછીએ તો પૂછાવણ માંગે, એ કરતા બનાવીને દઈ દઈએ તો ન હાલે. તો ન ખાયું જો બપોર ન કે પૂછું તો સહી ના ન ખાધું મગનું શાક રોટલી. હા અહીંયા વાસડા છોડ્યો ને વયો ગયો બારોબાર. મારા કપિલભાઈ નું કામ એવું હોય થોડુંક ભાઈ બીતો રે આમ ન હાલે રોટલા ઘડીને નહીં દે. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી વ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. તો ટાઈમ થયો છે 5 વાગ્યાનો અને અમે 4:15 વાગ્યાના આવ્યા છે કપિલભાઈની ઘરે. પહેલાં તો આવીને બેઠા, વાતો કરી, ચા પાણી પીધા અને હવે વ્લોગની શરૂઆત કરી. એક નેન કર્યો અને બીજાની શરૂઆત કરી છે. તો જો અત્યારે હવે રોંઢાના વાહિંદા થાય છે. ગોરધનભાઈ જો દોડાદોડી કરે છે. ગોરધન જો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો જો બધી ગાયો અત્યારે ઊભી છે ને અમારે વર્ષા કરે છે વાહિંદા. તારા બેન વાં જાય તો તાર મામી નવા જાય છે, નહીં તાર નહીં સંભળાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચાલો વર્ષા વાહિંદા કરે છે, પછી હમણાં ગાયું દોવાનું ટાણું થઈ જાય. કેમ કે શિયાળાનો ટાઈમ છે એટલે થોડુંક વહેલું ગાયું દોવાનું રાખે તો થાય કા. હા વહેલી ભૂખ લાગે કે ને ગાયું ને કે તને. તો કપિલ ને જો આવરી એક મિનિટ ઘડી નો જીવરા ના. હવે બોલ, હવે તમને વર્ષાનો અવાજ સંભળાય. તમે કહો ને કે વર્ષાબેન બોલે સંભળાતું નથી, બોલતા નથી, કેવા હોજા છે. સાંભળો તમે જો વર્ષાબેન બોલે. હા બોલ. હું બપોરે પેલા કઈ મગ નું શાક નથી ખાવ ને હવે કે ખીચડી વગર. હા એમનું ખીચડી વગર જ બપોર ફરાર કરવાનું હોય. હવે અત્યારે ઉપવાસ કરશે ને અટાણે નવું કહે કે મારે આ ખાવું. હવે જીવ છે, મન થાય તો કેવું તો પડે ને. તું પૂછે કે હું બનાવું તો એ તને કહે કે મારે આ ખાવું ને આ કર. પૂછીએ તો પૂછાવણ માંગે, એ કરતા બનાવીને દઈ દઈએ તો ન હાલે. તો ન ખાયું જો બપોર ન કે પૂછું તો સહી ના ન ખાધું મગનું શાક રોટલા. એ પહેલેથી એમ જ છે, એને ખાવું હોય એ જ. અમારા કપિલભાઈ ને છે ને રોજ ટાણે ટાણે છે ને કંઈક ને કંઈક નવું નવું ખાવાનું મન થાય ને. કંઈક એવું થાય કે પડ્યું હોય ને તો ટાઢું ખાઈ લે ને કંઈક જો એ વાદે પડે ને જીદે ચડે ને તો રાંધવું હોય ને તોય પાછું વરસા પાસે રંધાવે કે આ નથી ખાવું મારે બીજું ખાવું. એવા છે અમારા કપિલભાઈ. તો હાલો ગોરધન હવે રમે છે ને હમણાં ભવ્ય નિશાળે થાવી જાય. ભાજી સસ્તી હોય છે હારી અટાણ તાજી આવતી ને હાંજે નોકરી ભાજી કરી નાખ. ભાજી ખાય બાજુ વાળા ઈ ખા હાલે નહીં એને હોય તો હારું. હાલો જો મારા કપિલભાઈ ના કઈ ગવા છે ખાવા પીવાના લાડ. કેમ કે હું હતી તો એવા લાડ હતા, મારા મમ્મી હતા તો એવા લાડ હતા અને વર્ષા આવી તો એવા જ લાડ છે. એમાં કઈ ફેરફાર ન થયો. એ આમ મોટો થયો પણ હજી અંદરથી તો નાનો જ છે. તો શું કહેવાનું છે તમારા બધાને કહેજો. ઘરમાં એ નાનો જ હતો, અમે બેનભાઈ મોટા હતા એ નાનો હતો એટલે પહેલેથી આમ જ રહ્યો એટલે એ હવે આમ જ રહી. નાના હોય કાયમી નાના જ રહે ગમે એટલા મોટા થાય ખબર છે. અને મોટા હોય ને એને મોટા જ રહેવાનું. તું મોટો છે તું જાતું કરી દે કે તું મોટી છે તું જાતું કરી દે. એ બિચારો નાનો છે, વાક હોય તો નાનો, નો વાક હોય તો નાનો. આવું છે બધું. તો સારું હાલો શું કહેવાનું છે તમારે બધાને કહેજો મને કમેન્ટમાં. ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. ને બસ હમણાં ગાયું દોવાની તૈયારી કરે એટલે થોડેક વિડીયો શેર કરશું તમારી હેરે. કેમ કે તમને અમારું આ જે ગૌશાળા છે ને આ ગોકુળિયું ગામ છે ને ત્યાંનો વિડીયો જોવો બહુ ગમે એટલે મેં કીધું હાલો જાય છે તો થોડોક વિડીયો શેર કરીએ. હમા એ ભાઈ એક દા નહીં હો, બે દા નહીં એક જ દા કરવાનો. હાલો દે હો દેજી એને. સારું હાલો તો મળ્યા. અમારા ભવ્યભાઈ સ્કૂલેથી આવી ગયા. ભવ્ય જય શ્રી કૃષ્ણ, કેવો રહ્યો આજનો પહેલો દિવસ? હાઈ ક્લાસ રે ને મજા આવી ગઈ ને. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 5:30 વાગ્યાનો ને અહીં હાલે છે બચ્ચા પાલટી નો નાસ્તો. હા પાલટી હાલે છે. જો જોયું જો એ વર્ષા ફોન વાગે. હાલો તો છોકરાઓ નાસ્તો કરી લેવા દઈએ.
હમણાં જો હવે ગાયું ટાણું થઈ ગયું છે, ગાયુંના ખીલા ફરી ગયા છે. હમણાં બસ થોડીક વાર રહીને ગાયું દોવાનું ચાલુ થશે, પછી વિડીયો શેર કરીએ. જવા દે, હાલો હું કરું, તમે બધે રહેવા દે, હું કરું. કડવમ બેવો અસીના પે પૂરે સો સો મલા કર ભાગા છો ભાગા. ચાલો દે. હેલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 6 વાગ્યાનો અને ગાયું દોવાનું ટાણું થઈ ગયું છે. એક ગાય દોવાઈ ગઈ છે, કેમ કે કારી ગાય દોવાની હોય ને ત્યારે આપણે છેટું જ રહેવાનું, એ થોડીક વાયડી છે. અને જો આ બીજી ગાય અમારે વરસાદ દોવા બેસે છે. આ ગાય દોવાઈ ગઈ, કપિલે દોઈને હવે આ તારો વારો છે. ના રે ના, એ જો ને અહીંયા વયા ગયો. હા, અહીંયા વાસડાને છોડ્યો ને વયો ગયો બારોબાર. અમારા કપિલભાઈનું કામ એવું હોય, ખાય છે ને ધાવી જાને થોડુંક ભાઈ બીતો રે, આમ નો હાલે, રોટલા ઘડી નહી દે. હે વર્ષા, હાલો હવે બે ગાયું છે, વધારે તો હમણાં દોવા નથી દેતી, 4 કે 5 જ ગાયું દોવા દે, એટલે થોડાક ઠાઠા થયા હોય તો હાલે. હા, ને છોકરા એની મસ્તીમાં મશગુલ છે. જો ગોરધન ઇન્ડોર ઈજ કે ઓલા બે વાર અમે અડધી ગાયું બેઠી ને ઊભી ને હવે બે બાકી છે ને ખબર છે. હા, અટાણે 4 જ હોય, 2-3 વ્યાય એમ છે. લપેડા કરવાનું બહુ છે. આ અમારી સદાબહાર છે, પેલી ગાય ઈ હતી, એની ગાયની માટેમાં કઈ કોક લગાડીને આવી. ઈ તો કચને ને કઈ તો હોય જ, એ ખીલા કોરા નો હોય. જો આમાંથી નવરા થાય ને તો કોઈ થી કાટ ના ઉપાડે. ઈ આમ ખોજી છે પણ બીજા ને થવા દેતી, તારા માટે જ ખોજી છે. અમારે બધાને ચેટું રહેવું પડે. જો આ ગાય દોવે ને ત્યારે હું એટલી ઘડી ત્યાં ઊભી તો ઉભાણું, કારી ગાય ને દોતા હોય ને તો ત્યાં ઉભાણ નહીં, ત્યાંથી ભાગવાનું જ. ઈ તરત જ વટકે, વરસાને ને કપિલ ને બેને જ ઓળખે, બીજા કોઈ નહીં. એ ભાઈ લાગી જાહે, સારું હાલો મળીએ. જો અમારા ગોરધનભાઈ ઈ જ કે છે. Thank you.
હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 8 વાગ્યાનો ને જો મારે ચૂલા ઉપર થાય છે રોટલી. મારા કપિલ હથવારો કરાવે છે કે રોટલી બરાબર થાય કે નહીં. હા એ આવી કે મારો શું વાક હે વર્ષે. અને મારે ધારા જો કૂતાને એને ઉઠાડવા ગયા. એ ધારા હુવા દે, પાપ લાગશે. ને હાલો જો આજ ચૂલાની રોટલી ખાવાની છે. જોકે આપણી ઘેરે બનાવીએ પણ અહીં તો રોજ હોય. કા ભાઈ કપિલ, તો હું કહેતો હતો કેવા વિડીયો આવે, કેવા વિડીયો આવે, કેતા ચેલેન્જ કરવા વાળા. તો તું તાર બને એ બે ચેલેન્જ કરજો. એટલે આપણે 2000 રાખવો, 1000 ન રાખવો. ના લે હે, નહીં એની 1000 રાખો, તમે 2000 રાખજો. કેવો હમણાં બોલતો હતો, કેવો વાતો કરતો હતો, જેવો વિડીયો ચાલુ કર્યો ને બંધ. એટલે મેં ભવ્યન જાનમું નો મોકલો પણ તોય બોલવાનું બંધ. ઘર હોય મહેમાન આવે, તમે ડેલે તારું મારી દીધું, કોઈ ના આવે ડેલો હું કામ ખુલ્લો રાખો. કોઈ દી રોટલી ગણાય નઈ, માણા કેટલા છે નહી. મેં તો ના જ પડ્યો કે મારા ભાગની રોટલી જ ન કરતી. અંધારા ભજીયા કેન્સલ, હું પાછી આવું તો અંધારિયા ભજીયા કરશું. અમાર ગોરધન ને નક્કી કર્યું હતું કે મારી મમ્મી છે ને અંધારિયા ભજીયા બનાવવાના છે, પણ હવે તબિયત ને ધ્યાને રાખીને કેન્સલ રાખ્યું. કામ ઉપાડ્યું હતું કા કપિલ, મેં બપોરે જ ખાધી. પાછ ને બહુ ગ્રેવી કરી નાખી, દાળ આખા પખા થઈ ગયા છે. બા જીવતા ને ત્યારે અમે વા રહેતા કા કપિલ, હરિબાપા દવે ઘર પાસે રોંઢે 4 વાગે અને માંડવી બટેટા ની ખીચડી બનાવવાની. કેમ કે ચા ની તો કોઈ ને આદત નતી, ચા કોઈ પીતા નહીં. ઈ વાર અમે બહુ માંડવી બટેટા ની ખીચડી ખાધી ને અમારા ઘરમાં બધા ને બહુ ભાવે. ને ઘણી વાર હું અમારા અપવાસ ફરાળ હોય ત્યારે હું તમારી શેર કરું છું, અને એક વખત રેસીપી શેર કરી, પણ ફરી પાછી બનાવીશ ને તો રેસીપી શેર કરીશ. તો હાલો મળ્યા થોડીક વાર રહીને. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 8:30 વાગ્યાનો. વ્યારાની થાળી તૈયાર થઈ ગઈ છે ને બધા બેસી ગયા છે વ્યારા કરવા. તો આવી જાઓ તમે બધા વ્યારા કરવા. તો વ્યારામાં છે રીંગણા બટેટાનું શાક, ખીચડી, રોટલી, દહીં, છાશ, લાડવા, સલાડ બધું છે. તો હાલો હવે વ્યારા કરી લઈએ ને પછી મળીએ. અને સાહેબે દુકાન વધાવીને આવી ગયા, 5-10 મિનિટ થઈ આવ્યા એને કા સાહેબ. તો હાલો હવે વ્યારા કરી લઈએ ને પછી મળીએ. લે જો ને બધા છોકરા ભેગા. હાલો ફ્રેન્ડ, વ્યારા કરીને ઉઠ્યા અને સીધું જ હવે ગાયુંનો વ્યારાનો ટાણું થઈ ગયું. તો વર્ષા જો હવે બધી ગાયુંને અત્યારે નીંદ નાખે છે, એટલે ગાયુંનું કામ પૂરું. આ અત્યારનું છેલ્લું કામ ને પછી વાસણ ઉટકવાના છે. એ ઉટકે જો આ માંડવ્યું જોઈને બધું પટ્ટા ઝાટકીને ઊભી થઈ ગયું. હા વર્ષા ખબર પડી ગયું, ખાવા નાવી ગયું. અમારી પેટ પૂજા થઈ ગઈ હવે ગાયુંની પેટ પૂજા. અને કપિલભાઈ અમારા અહીંયા વાહિંદા કરે છે ને ચારો નાખે ને બધું હાલે ભેગું, ને વાસણ ઉટકવાના પડ્યા છે. તો હાલો વાસણ ઉટકાવીએ પછી થોડીક વાર બેસીએ ને પછી ઘર તરફ જઈએ. કા સાહેબ, અત્યારે થોડોક ઠંડીનો ચમકારો છે ને પરજા થઈને મસ્તીમાં મશગુલ છે બધા. જો જર્સી પહેરીને વર્ગ્યા છે રમવામાં આખો દી, એમ અડધો દી એમને કાઢ્યો ધારાય ને હવે હાલવાટાને જો ધૂળ વીખવા બેઠી. ધૂળ વીખે જો સારું. હાલો તો વાસણ ઉટકી લઈએ પછી મળીએ ઘડીક વાર બેસીએ. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. એન ટાઈમ થયો છે 11:15 વાગ્યાનો ને અમે 10 મિનિટ થઈ આવ્યા એને
અને જો ધારાબેન ના તો કિલોમીટર પૂરા થઈ ગયા છે, તો કપડાં બદલાવી નહીં તો એ સોફા માડા પડ્યા છે. જાવા ટાણે તો એવા અરખણ હતા ને, 4 વાગે અમારે વેકેશન પડ્યું અને 10:45 વાગે અમારે વેકેશન પૂરું થઈ ગયું. જો આવું વેકેશન હોય ગામમાં, પિયરિયું ગામમાં સાસરી હોય ને તો આમ થાય. શું કહે સાહેબ? હે, કઈ ટેન્શન? છેટા રહેતા હોય તો બસની ઉપાધિ કે ટ્રેન મળશે, બસ મળશે, કેટલા વાગે જાઉં, કેટલા વાગે પૂકશું, કંઈ ટેન્શન નહીં. મન થયું આ ગાડી લીધીને આવેલા, નહીં તો 11 નંબરની બસ પકડીને નીકળી જવાનું. ટેન્શન કંઈ નહીં, કોઈ જાતનું ટેન્શન નહીં. ગાડીમાં 10 મિનિટ થાય ને પગપાળા જાય તો 1/2 કલાક થાય, નજીક તો ખરી. આના જેવું સુખ એક કોઈ નહીં. એટલે સાહેબને આ બાબતથી તો ચિંતા છે જ નહીં, ટિકિટ ભાડાનો ખર્ચો જ નથી. તો ફરી પછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય શ્રી રામ, જય માતાજી, જય ભોલેનાથ, જય ભોલેનાથ.